પંચમહાલ જિલ્લાના હડપ મોરવા તાલુકા ખાતે શિવસેનાની મીટિંગનું આયોજન રાખેલ હતું, જેમાં ગુજરાત રાજ્ય કોર કમિટી મેમ્બર અશોકભાઈ શર્મા ઉપસ્થિત રહ્યા હતા. જોકે પંચમહાલ મહીસાગર જિલ્લા પ્રમુખ લાલાભાઈ ગઢવી હાજર રહ્યા હતા અને આજે મોરવા હડપ તાલુકાની નવ પદી અધિકારીઓની નિમણૂક થઈ હતી. જોકે હાલોલ તાલુકા પ્રમુખ, સતરામપુર તાલુકા પ્રમુખ અને ધોધંબા તાલુકા પ્રમુખની વરણી કરેલ હતી. રાજેશભાઈ બારિયા ધોધંબા તાલુકા પ્રમુખ, મહીપાલસિંહ ચાવડા હાલોલ તાલુકા પ્રમુખ, કિરણભાઈ રાવલ સતરામપુર તાલુકા પ્રમુખ, ચેતનભાઈ બારિયા મોરવા હડપ તાલુકા પ્રમુખ, રવિભાઈ વણઝારા તાલુકા ઉપપ્રમુખ હડપ મોરવા, હિરેનભાઈ સોલંકી તાલુકા ઉપપ્રમુખ હડપ મોરવા, રાહુલભાઈ મોરિયા હડપ મોરવા તાલુકા ઉપપ્રમુખ, મુકેશભાઈ બારિયા તાલુકા સંગઠન પ્રમુખ અને નિયુક્તિ કરવામાં આવી હતી. અને જોડે 2022 વિધાનસભાની પૂર્વ તૈયારીઓ શિવસેના દ્વારા કરવામાં આવી. વિધાનસભાની તૈયારીના શ્રી ગણેશ પંચમહાલ જિલ્લાથી કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17. આજ રોજ શિવસેના પંચમહાલ જિલ્લાના હડપ મોરવા તાલુકા ખાતે શિવસેના દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગની અંદર અત્રે ઉપસ્થિત શ્રી ગુજરાત રાજ્ય કોર કમિટી મેમ્બર શ્રી અશોક શર્મા સાહેબ ત્યાં અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને નવીન પદાધિકારીઓને અહીંયા નિયુક્તિ કરવામાં આવી હતી, જેથી પંચમહાલ મહીસાગર જિલ્લાની અંદર શિવસેનાનું સંગઠન મજબૂત બને, શક્તિશાળી બને એના માટેના આજે અમારા પ્રયત્નો હતા. આજે અમે એક સરસ મજાની મીટિંગનું હડપ મોરવા ખાતે ચેતનભાઈ બારિયાની આગેવાની હેઠળ અમે એક મીટિંગનું આયોજન કરેલું હતું, જેમાં આજે અમે નવીન પદાધિકારીઓની નિયુક્તિ કરી છે. તેમાં હડપ મોરવા તાલુકા પ્રમુખ તરીકે ચેતનભાઈ બારિયાની નિયુક્તિ આજે કરી છે, જોકે હતા એમને ફરીથી રિપીટ કરવામાં આવી રહ્યા છે. રવિભાઈ વણઝારાની તાલુકા ઉપપ્રમુખ તરીકેની એમને જવાબદારી હડપ મોરવાની આપવામાં આવી છે. જોડે રાહુલભાઈ બારિયા એમને પણ તાલુકા ઉપપ્રમુખ તરીકેની હડપ મોરવાની જવાબદારી સોંપવામાં આવેલ હતી અને હિરેનભાઈ સોલંકી એમને પણ હડપ મોરવા તાલુકાની ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવેલ હતી. મુકેશભાઈ બારિયા હડપ મોરવાના એમને સંગઠન પ્રમુખની જવાબદારી અહીંયા સોંપવામાં આવેલ છે. જોડે નવીન પદાધિકારીમાં જેમાં નવા બીજા તાલુકામાંથી પદ આપવામાં આવ્યા છે, જેમાં કિરણભાઈ રાવલને સંતરામપુર તાલુકાના શિવસેનાના તાલુકા પ્રમુખ બનાવવામાં આવ્યા છે. જોડે રાજેશભાઈ ચૌહાણ કરીને છે, જે ઘોઘંબાના તાલુકા પ્રમુખ તરીકે એમની આજે નિયુક્તિ કરવામાં આવી છે. અને જોડે મહીપાલસિંહ ચાવડાની હાલોલ તાલુકા પ્રમુખ તરીકે એમની નિયુક્તિ કરવામાં આવી છે અને શ્રી નિયુક્તિ કરવા માટે અશોક શર્મા સાહેબ અમદાવાદથી આવેલ હતા અને એમના દ્વારા આજે નવીન પદાધિકારીઓની નિયુક્તિ થઈ છે. અને સાથે આગળ સંગઠન કેટલું મજબૂત બનશે, આગળ કઈ રીતે વધશું અને આગળની રણનીતિ વિશે થોડી ચર્ચા પણ કરવા